વલસાડના ધડોઈ ગામે ઓરંગા નદી ડુંગળી નજીક પ્રેમી પંખીડા પાણીમાં ફસાઈ ગયા. વલસાડના ડુંગળી નજીક આવેલા એક ગામમાં રહેતી એક સંતાનની માતા પોતાના પ્રેમી સાથે વલસાડ નજીકના તડોઈ ગામે આવેલા ચેકડેમ પર એકાંતની પરો માણવા જતા અચાનક ઔરંગા નદીમાં વરસાદી પાણી ફરી વળતા પ્રેમી પંખીડાઓ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં NDRFની ટીમ, વલસાડ TDO, વલસાડ રૂરલ પોલીસની ટીમ, ગ્રામજનો દોડી ગયા હતા. NDRFની ટીમે બોટ અને લાઈફ જેકેટ સાથે રેસ્ક્યુ કરી પ્રેમી પંખીડાને પાણીમાંથી હેમખેમ બચાવી લઈ બહાર કાઢ્યા હતા. ચોમાસાની સિઝનમાં સહેલાણીઓ કે પ્રેમી પંખીડાઓ ચેકડેમ નદી દરિયાકાંઠે હરવા ફરવા માટે કે એકબીજાને મરવા માટે એકાંતની પરવ માણવા માટે નીકળી પડતા હોય છે, ત્યારે ઘણીવાર અચાનક પાણી વધી જતાં મોત નજરે પડતા બચાવવા માટે બૂમાબૂમ કરી લોકોને દોડતા કરી દેતા હોવાના કિસ્સાઓ અવારનવાર બન્યા છે. ત્યારે આજ રોજ બપોરે વલસાડ તાલુકાના ડુંગરી ગામ નજીક આવેલા એક ગામમાં એક સંતાનની માતા રહે છે. પરણીતા વલસાડની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. આ પરણીતા ગામમાં રહેતા એક યુવાન સાથે તેની આંખ મરી ગઈ હતી. બંને પ્રેમી પંખીડા આજ રોજ બપોરે વલસાડ નજીકના ધડોઈ ગામે આવેલ ઔરંગા નદીનો ચેકડેમ પાસે એકાંતની પરો માણી રહ્યા હતા. તે દરમિયાન ધરમપુર કપરાડાના ઉપરવાસમાં ગઈકાલે રાત્રેથી પડી રહેલા ભારે વરસાદના પગલે ધરમપુરની તાન અને માન નદીમાં પાણી વધુ હોવાથી ઔરંગા નદી બંને કાંઠે વહી રહી હતી, જેના પગલે ધડોઈ ગામના નદીમાં બનેલા ચેકડેમમાં અચાનક પાણીનો ભરાવો થતાં પ્રેમી પંખીડા પાણીમાં ઘેરાઈ ગયા હતા. આ પ્રેમી પંખીડાએ સામે મોત જોતા બચાવવા માટે બૂમાબૂમ કરતા ગ્રામજનો દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં વલસાડ તાલુકા વિકાસ અધિકારી વિમલભાઈ પટેલ તથા વલસાડ રૂરલ પોલીસ મથકના PSI રાણા તથા તેમની ટીમ NDRFની ટીમ ઘટના સ્થળે ધસી ગયા હતા, જ્યારે પાણીમાં ફસાઈ ગયેલા પ્રેમી પંખીડાને બચાવવા માટે NDRFની ટીમ બોટ લાઈફ જેકેટ લઈ જઈ નદીના ધસમસતા પાણીમાં જઈ ફસી ગયેલા પ્રેમી પંખીડાઓને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ. પોલીસની ટીમ, આપણા NDRFની ટીમ અને TDO સાહેબ પણ હાજર હતા ટાઈમ ઉપર. બધાનો અમે આભાર માનીએ છીએ.